ફેન્ટમ પેટ અહીંયા પેપર એટલે કાગળ નહીં પેપર નામનું એક પ્રાણીનું નામ છે અને ફેન્ટમ એટલે ઇમેજીન જે ઇમેજિનરી છે વાસ્તવિકતામાં ન હોય પણ કલ્પના કરી હોય તો તેને એક્સાઇટિંગ પણ કહી શકીએ એક રોમાંચ જન્માવી દેવી વાત એ વસ્તુ તમે જ્યારે લેસન ભણશો ત્યારે ખ્યાલ પડશે અહીંયા આપણે એને એન્જોય કરવાનું છે ક્લાસરૂમનો સીન છે અને એની અંદર બધા બાળકો કઈ રીતની ડિસ્કશન કરે છે પેટ વિશે પેટ એટલે પાલતુ પ્રાણી વિશે એની ચર્ચા કરીએ તો જો શરૂઆતમાં છે ધ સીન ઓપન સી ઇન અ ક્લાસરૂમ ઇટ ઇઝ કેઓટિક ચારે બાજુ ધબધબાડી બોલે છે આંધાધુની બોલે છે મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ ફ્લિંગિંગ એટલે ઉછળવું કાગળિયા ઉછળે છે પેન્સિલ ટીચર એન્ટર લુક્સ હેલ્પલેસલી એટ ધી સીન દ્રશ્ય જોવે બિચારા હેલ્પલેસ થઈ જાય છે તેન વોક્સ ઇન અ બ્રેવલી ચાલવું જ પડે ને બ્રેવલી તો છોકરાઓ ચાલવા ન દે વિથ અ સ્માઈલ ટીચર બોલે છે ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન પોઝ ઇન ધ એક્ટિવિટીઝ એક્ટિવિટીઝ બધી બંધ થઈ ગયા મોર્નિંગ મિસ ચાવલા કે પાછી ઓફ ધીટી ચાલુ થઈ ગઈ હવે અહીંયા સ્ટુડન્ટ વન ટુ એ કંઈક બોલે છે તો વન કહે છે મે મેમ લુક આર સ્ટીલિંગ માય થિંગ્સ ફરિયાદ ચાલુ થઈ ગઈ ધે આર ઓલવેઝ સ્ટીલિંગ માય પાછું બોલે મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે બીજો સ્ટુડન્ટ બોલે છે મેમ 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 લેટ્સ ડુ સમથિંગ ફની મેમ મચ ચિયરિંગ એટ ધીસ સજેશન હવે કઈક ફનનું આવ્યું એટલે વધારે ચીયરિંગ થયું કારણ કે પણ હું તો ના હોય ટીચર નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ ડોમેસ્ટિક એટલે આપણી આજુબાજુ રહેતા ઘરમાં વસતા પાડા પાડી શકાય એવા એવા એનિમલની ડિસ્કસ કરશું ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોકડ બાય અ સ્ટોમ ઓફ પ્રોટેસ્ટ પ્રોટેસ્ટ એટલે વિરોધ વિરોધનું તોફાન આવ્યું કે એવું નહીં એ કાંઈ ડોમેસ્ટિક એનિમલનું જ પણ એક્સેપ્ટ એટલે કે સિવાય ફોર પિયા પિયા સિવાય બધા એમ કીધું હું સ્ટેન્ડ એન્ડ ચીયર્સ એવું બી તેને ચીયર્સ કરવા માંડી સ્ટુડન્ટ નો નો ધેટ ઇઝ બોરિંગ સટ પિયા સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ ટુ પ્રાણી થમાં યા જસ્ટ બીકોઝ યુ આર અ બિગ એનિમલ એક્સપર્ટ નો મેમ નથિંગ અબાઉટ એનિમલ્સ બધા ના જ પાડે છે વી ડીડ ધેટ ઇન ક્લાસ વન અમે એ પહેલા ધોરણમાં કરી લીધું હતું અથવા આગલા ધોરણમાં કરી લીધું હતું એમ અર્થ રાખીએ ધેટ્સ ફોર અ કીડ એ તો બાળકો માટે છે લેટ્સ ડુ સમથિંગ એલ્સ પ્લીઝ કંઈક બીજું કરીએ લેટ્સ ગો ફોર અ પિકનિક જો કોઈ વળી પિકનિકનું કીધું ટીચર ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ લેટ સ્ટાર્ટ બાય ઇચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધી પેટ્સ યુ મે હેવ એટ હોમ ટીચર એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માગે છે એટલે એને બાળકો પાસે જ કીધું કે કંઈક તમારી પાસે જો કોઈ ડોમેસ્ટિક એનિમલ્સ હોય તો તમે આવીને કહ્યું એને ડિસ્કસ કરીએ વી વિલ સ્ટાર્ટ વિથ યુ શમા પહેલાં શમાને બોલાવે છે શમા આવીને કહે છે યસ एज मोस्ट ऑफ यू लकी व नो धोज वू हेव बीन टू माइ हाउस घाने खबर हे एम के मैरा घरे शू पेट है एम के आई हेव गोट बंच ऑफ अ रेर एंगोरा रेबिट्स बंच एट जोड़ी एंगोरा रेबिटी हाँ बताऊँ बताऊ जुओ अंगोरा रेबिट्स दे आर वेरी ब्यूटिफुल एंड देव धीस लॉन्ग सॉफ्ट फर एना फर ते जो कहवा सॉफ्ट था लॉन्ग था તો પીપલ બ્રીડ બ્રીડ એટલે ઉછેરવું ધેમ ફોર ધ ફોર તેના માટે ટુ મેક સ્વેટર્સ સ્વેટર બનાવવા માટે એનો ઉછેર કરે સ્ટુડન્ટ્સ યા મેમ ધે આર રિયલી ક્યુટ કોઈ કે જોયા હશે બાળકોએ એટલે એમ કે છે ધ ફર સો સોફ્ટ મેમ ટીચર કહે છે વેરી ગુડ શમા હુ ઇઝ નેક્સ્ટ મેની હેન્ડસ વેવ ઇન ધ એર હવા બધા આ ઊંચા કરવા મીડિયા મને મને વારો લ્યો એમ એન્ડ મેમ મેમ મી 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 મને બાળકો કેવા માં ટીચર તો ટીચર રોહન ઊભો કર્યો આઈ હેવ ગોટ ધ પિયરેસ્ટ ડોગ એકદમ હિંસક વધારે પડતો ઇન ધ હોલ વર્લ્ડ રોટવેલિયર ઇઝ કિલર એ પણ જોઈ લો રોટવેલિયર ડોગ ને એનું નામ એને કિલર રાખ્યું છે ઇઝ અ વેરી ડેન્જરિયસ ડોગ

બેઠ સરત લગાવી લ્યો બેસ્ટ જ છે સ્ટુડન્ટ 4 પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ ગો ઓન પિયા ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ એવું કહેતી જ નહી કે તારી પાસે પેટ નથી એટલે આ પેટ આપણે ખાવાનું પેટ ઈ નહી પાલતુ પ્રાણી નથી સ્ટુડન્ટ 5 સીઝ અ ડોગ તેણે કોઈ કે મજાક કરી કે એની પાસે કૂતરો છે આઈ હેવ સીન ઈટ મે જોયો જ ઈટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ શેરીનો કૂતરો રખડુ કૂતરો ઈટ કેન ハર્ડલી વોક માંડ ચાલી શકે એવો મચ લફ્ટર ના સ્વામીંડા સ્ટુડન્ટ જાજા વિદ્યાર્થીઓ બોલે છે રિયલી પિયર ઓનલી સ્ટ્રીટ ડોગ મે બી ઇટ ઇઝ અ વોલ્ફ ઇન અ ડિસ્કિસ કારણ કે એમાં કૂતરાના વેશમાં વરુ તો નથી ને કીટર ઓલ અરાઉન્ડ કીટર એટલે એમ ખી 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 હસવા મીંડા પિયાની મજાક ઉડાવવા મીંડા બેટ સી એઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ કમ ઓન પિયા ટેલસ શરત લગાવો એવું કોઈ બોલ્યું કે એની પાસે ખૂબ સરસ મજાની પેટ ની વાત છે અથવા એનું પેટ ખરેખર સરસ હશે કમ ઓન પિયા ટેલ us અમને કે તારા પાલતુ વિશે સ્ટુડન્ટ્સ chanting chanting એટલે આમ રાગ સાથે બોલવું એમ ગીત પિયા 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 એવી રીતે રાડો નાખવી એને chanting કહેવાય pia goes slowly to the top of the class as soon as he is there everyone is quiet અહીંયા પહોંચીતા બધા શાંત થઈ ગયા ने पिया टीचर बोले थे गो ऑन पिया वी वुड लव टू हियर ऑल अबाउट योर पेट पिया ऑलमोस्ट इन ऑडिबली धीमे धीमे बोले आई हैव आई हैव धीमे धीमे बोल लिया स्टूडेंट वी कांट हियर यू स्पीक अप जोर से बोल लाउडर पिया रहा जोर से बोल एवरीबॉडी स्टूडेंट चीज ऑफ पिया से आई हैव अ अ अ टेक्स अ डीप ब्रीथ ऊंड श्वास लिए नाउ डिसीजन इज टेकन निर्णय लेवाई पिया ने। गी स्पीक्स अमंग की क्लास इथ एक्साइटमेंट एक जात उत्तेजना एक्साइटमेंट फूटी निकल मंकी नीत स्टूडेंट ओ सो लकी जनरल एक्सप्रेशन ऑफ एडमेशन एंड एनवी એ વખાણ કરવા માંડ્યું કોઈ પિયાને ન લાઈક કરતું હોય એ લોકો ઈર્ષાથી ને એવા બધા એક્સપ્રેસન ક્લાસમાંથી આવવા માંડ્યા ટીચર બોલ્યા ચિલ્ડ્રન ચિલ્ડ્રન સર સ્પીક ગો ઓન પિયા પિયાને બોલવા દો યા ઓકે દેટ્સ ઇટ એન્ડ આઈ હેવ ગોટ અ મંકી સો કે આઈ ગો હું હા તમારી પાસે મંકી છે ભાઈ હું જાઉં છું એ પિયા કંઈક લોચો તો મારતી હતી હવે શું કે છે એ આપણે આગળ જોઈએ સ્ટુડન્ટ સમ મોર

પિયા સાહેબ ઇટ ઇઝ અ અપચીન મંકી આ એક પ્રકારની સાઉથ અમેરિકામાં જોવા મળતી વાંદરાની જાત છે હા એ જોઈ લો તમને બતાવેલ જ છે જોઈ શકો છો તમે કદાચ તમે ના જોયું હોય તો ચિત્રમાં જોઈ શકીએ આપણે જોવા ન જવાનું કે પિયા એમ કે છે કે એની પાસે છે વોટ વોટ વધારે ઉદ્ગાર એવા થઈ ગયા કહું શબ્દ સાંભળો પિયા અપચીન મંકી It's from from South America. It's a quite rare. Student 4. Where did you get it? My uncle brought her in Chile. He is an animal specialist. And so he got her. uncle Parankle animal specialist. Students. Wow, that's. બીજી એક કોઈક બોલ્યા હાઉ ઓલ્ડ ઇઝ સી હાઉ લોંગ હેવ યુ હેડ હર તારી પાસે ક્યારથી છે વોટ ડર શી ઈટ વોટ ડર શી વીયર વેર ડર શી સ્લીપ ક્યાં રિયન શું ખાય આવા કેટલાય પ્રશ્નો બધા પૂછવા માંડ્યા ટીચરને બોલવું પડ્યું ચિલ્ડ્રન ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ અધરવાઇઝ આઈલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક જો એને હથિયાર ઉપાડ્યું હું લખવા આપી દઈશ એટલા બધા ચૂપ થઈ ગયા એટ ધીસ દે આર ઇમિડિયેટલી બધા શાંત થઈ ગયા સ્ટુડન્ટ ફાઈવ યા ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ ફોટા બતાવી કે ના સ્ટુડન્ટ સિક્સ એ તો જબરો હતો વાય ફોટોઝ વાય કાંટ પી આ બ્રિંગ ધ મંકી ટુ અ ક્લાસ હા લઈ આવો અહીંયા લઈ આવો સ્ટુડન્ટ મેમ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધી મંકી शो एंड प्लीज मैम ब्रिंग द मंकी टू क्लास नो पिया ब्लाइ आइट ऑल राइट आई प्रिंसिपल फॉर स्पेशल परमिशन टीचर ने पूछव तो पड़े ने परमिशन बेल रिंग इिसेस टाइम तो आज रिसेस टाइम थी गो क्षमा पिया हे पिया द प्रिंसिपल कोलिंग यू પ્રિન્સિપાલ બોલાવે છે એવું ક્ષમાએ કીધું પિયા વોટ વાય વોટ હેવ આઈ ડન પ્રિન્સિપાલનો બોલાવવા આવ્યો તો પિયાને થઈ ગયું શું ને કેમ ને મેં શું કર્યું ને એન્ટર ધી પ્રિન્સિપાલ હી કોલ્સ પિયા એ સ્ટેજ ઉપર પ્રિન્સિપાલની એન્ટ્રી થાય છે આ નાટક છે એટલે એમ એ રીતે એન્ટ્રી થઈ એમ પાત્રની એન્ટર ધ પ્રિન્સિપાલ હી કોલ્સ પિયા સી ગોઝ ટુ હિમ ंग धृति धुति पिया तय प्रिंसिपाल से प्रिंसिपल ओह यस पिया योर टीचर हैज जस्ट इन्फॉर्म्ड मी दैट यू हैव अ डेलाइटफुल मंकी एकदम मोहक आह्लादक एव अर्थ अः लेव मंकी पेट, बट दिस इज जस्ट वंडरफुल आई थिंक इट वुड बी वंडरफुल आइडिया टू ब्रिंग योर मंकी टू स्कूल वॉट डीड यू से हर नेम वोज गरम मसाला તેનું નામ કંઈ કીધું હતું ગરમ મસાલા એવું નામ એને કીધું હતું શા માટે હમણાં ખબર પડશે પેપર 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 એટલે આપણે કાળી મરી જે હોય તીખા એને આપણે પેપર કહીએ બ્લેક પેપર એટલે તે મસાલાની બાબતમાં પ્રિન્સિપાલે ગરમ મસાલા યાદ રહી ગયું એટલે કે પેપર એનું નામ પેપર છે પ્રિન્સિપાલ પિયા ધ રોંગ વિથ યુ નોટ ફિલિંગ વેલ કેમ તો આમ થોથવા જો કાંઈ તકલીફ છે

एकदम झड़पी जाए थे नो 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 सर आई एम ओके आई आई एम आई आई आस्क माय ब्रदर माय सेल्फ अबाउट द मंकी आई मीन हूँ मारी भाई ने मारी जाते पूछी ले लैस खचकाट तो तो पीए तो खोटूज बोलती थी प्रिंसिपल कह चाइल्ड इट्स योर वेरी ओन ब्रदर सी विल टेक यू टू सीक रूम बीमार रूम हसे क्या लई जाए आराम करने यू कैन कॉल योर पेरेन्ट

પાછી કાંની મારી બેને મુશ્કેલી ઊભી કરી પ્રિન્સિપલ નો યસ નો યસ થઈ ગયું જોઈએ આગળ હવે નો યસ પછી પ્રિન્સિપાલ કહે છે આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ મારી બેનને સારું નથી લાગતું ભાઈ આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન ઇ સીમ સિમ્ડ લાગવું ફાઇન અંટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી મંકીની વાત નહોતી શરૂ કરી ત્યાં સુધી તો સારું હતું હવે કે ચોકી ગયો મંકી પ્રિન્સિપલ હા હા યસ યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાળી કાલી પ્રિન્સિપલ ને પેપર નામ તો યાદ રહેતું નથી એટલે એ ગરમ મસાલા કાળી કાલી ને એવું કહે છે હા 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 બટ યુ સી બેટા ઇટ્સ લાઈક ધીસ યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન સેન્સેશન એટલે હિન્દીમાં કંઈક કહલકો ફળફળાટ આમ હલચલી મચાવી દીધી છે

મેં આવો ફાકો માર્યો છે હવે વોટ શી પેપર શી મંકી હેઝ ગોન ટુ માય હેડ હવે પ્લીઝ પ્લીઝ આ તું એ ખંભાળી લે હવે આ ફાકો લાગી ગયો મારાથી એમ પી આ કરગરવા બેઠી હવે નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ મારી બેનનો વાંક છે દાદાની બેનનો માય પેરેન્ટ્સ નોઈંગ ધેટ સી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ કોઈ પણ એક્સાઇટમેન્ટ એ લાંબો સમય સુધી એની પાસે ના રહે ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા એ મંકીને એણે બિચારા મંકીને મોકલી દીધું એ ક્યારેક મારી બેન રહેવા ન દે તો એમ કરીને કે સંભાળી લીધી વાત ઓલ સેટ ઇન્કલુડિંગ ધી પ્રિન્સિપાલ બધાના મોઢામાંથી એક જ નિશાસો નીકળ્યો જસ્ટ ટુ બેડ ઓ હોય કે જોયા વગરને રહી ગયા કોર્સ એમેજીન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ પિયા પણ એમાં પકડાઈ જવાની હતી યા આઈ વોઝ હોપિંગ ધેટ સી વુડ બી આઈ વિશ આઈ કુડ હેવર શિફ હર બેક ટુ ધી સાઉથ અમેરિકન જંગલ્સ એન્ડ કેપ ધી મંકી ઇન્સ્ટેડ આવી કંઈ મોટો સરસ મજાનો મજાક કરી લીધું કે મને એવું લાગે કે હું એને ત્યાં શિફ્ટ કરી દઉં ત્યાં મોકલી દઉં સાઉથ અમેરિકા પિયાને અને મંકીને અહીંયા એના બદલે લઈ આવું તો પણ સારું રીએ ત્યાં જ બેલ રિંગ્સ પ્રિન્સિપલ એન્ડ ટીચર્સ સ્ટાર્ટ સ્ટેન્ડિંગ ધી ચિલ્ડ્રન ટોવર્ડ્સ ધી વિંગ્સ બધાને પોતપોતાની ગેલેરી તરફ લોબી તરફ રૂમ તરફ મોકલવા માંડ્યા પ્રિન્સિપાલ વેલ વેલ ધેટ્સ અ એન્ડ ઓફ ધેટ ટુ બેટ વી વિલ નોટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિચર ના કમ ઓન એવરી વન બેક ટુ ક્લાસ ચાલો આપણા નસીબમાં નહીં હોય એવું સરસ મજાનું પ્રાણી જીવ ક્રિચર એટલે એ જીવ કોઈ પણ પ્રાણી હોય કે એ ઇન્સેક્ટ હોય કે મનુષ્ય હોય બધાને ક્રિચર તો કહેવાય ક્રિચર એટલે લિવિંગ થિંગ જીવતી વસ્તુ એને टीचर टीचर, कम ऑन कम एवरी वन बैक, प्लीज गेट बैक टू क्लास ब्रेक टाइम ओवर ब्रेक टाइम इज़ ओवर एज द चिल्ड्रन लीव ड्रेगिंग ड्रेगिंग धसड़ता देर फीट अनविलिंगली इच्छा तो नए रिसेस पची क्लास में जाने अनविलिंगली अनिच्छा है एंड मटरिंग ए गड़बड़ करव गलिंग एट गड़बड़े मटर एट अवाज करवो ધીમા અવાજમાં બોલવું ગણગણ કરવું જ્યારે ગ્રમ્બલ એટલે આમ ફરિયાદવાળો અવાજ ઘોંઘાટીયો અવાજ એ રીતે બધા બાળકો જવા માંડ્યા પિયા મૂવ બેક અર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ પિયા પણ આમ સ્ટેજ તરફ પોતે જમણી બાજુ ખસે સ્ટેજ એટલે નાટકનું સ્ટેજ એમાં ખસે છે ખસાઈ જ પિયા બાજુમાં એમ કે છે થેન્કસ ધ લોડ અવિક યુ હેવ સેવડ મી એ મને બચાવી લીધી અવિક ધેર નોટ ઇનફ નહી એમ ના ચાલે ને નાવ ફોર ધ વોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન્ડ એને બદલો લીધો હોય કે આખો મહિનાની ચોકલેટ મારી ઓ નો ભૈયા પ્લીઝ અહીંયા આપણે આ પિયાનું શેતાની એને પકડાવવું ને એ સરસ મજાનો ક્લાસરૂમનો સીન જોયો એન્જોય કર્યો અને આપણે નવા પ્રાણીઓ વિશે પણ જાણ્યું અને શીખવું છતાં પણ તમને કાંઈ પ્રશ્ન હોય તો યુ કેન આસ્ક મી યુ કેન કોલ મી એન્ડ યુ કેન મેસેજ મી બ બાય ટેક કેર